કરણી સેના દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં એવું જણાવ્યું છે કે યુવરાજસિંહે ઉઠાવેલા અવાજને કારણે બિન સચિવાલય ક્લાર્કથી માંડીને અનેક પરીક્ષાઓ રદ કરવાની સરકારને ફરજ પડી છે જેના કારણે તેના પર પોલીસ દ્વારા ખોટી કાર્યવાહી કરવામાં આવી છે તેમ જણાવી યુવરાજસિંહને મુક્ત કરવાની માંગણી કરવામાં આવી હતી અને જો મુક્ત કરવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી જયદેવસિંહ વાળા ઉપલેટા રાજપૂત સમાજ ઉપપ્રમુખ રોજ યુવરાજસિંહ જાડેજા એમની અટકાયત કરેલ છે ખોટી રીતે ગેરરીતે એમના અનુસંધાને આજે ઉપલેટા રાજપૂત સમાજ ભાયોદર રાજપૂત સમાજ કરણી સેના અખિલ ગુજરાત રાજપૂત સમાજ ઉપલેટા યુવા મંડળ સૌ સાથે મળી અને આવેદનપત્ર આપીએ છીએ આજે લાખો વિદ્યાર્થીઓને ભવિષ્ય હોય આપણું દેશનું ઘડતર હોય વિદ્યાર્થી એ એની માટે આ છેડા થતા હોય ખોટી ગેરરીતિને આ સરકાર અવારનવાર પેપર ફૂટી જતા હોય દસમાં ધોરણના હોય કે બારમા ધોરણના હોય કે અમુક નોકરીઓના પણ પેપર ફૂટી જતા હોય એના માટે અમારો આ નેતા યુવા નેતા વિદ્યાર્થી વિદ્યાર્થી નેતા એવા યુવરાજસિંહ જાડેજા એમની ખોટી રીતે ધરપકડ કરી છે અને ખોટી કલમો લગાડી છે અને એને કાયમીને માટે એનો અવાજ દબાવવા માટે આ સરકાર એની જે કાંઈ તાનાશાની છે એ કાયમીને માટે એને એ રોષ ઊભો કરે છે એટલે આ છત્રી સમાજ આજે ઉપલેટાનો છત્રી સમાજ અન્ય અન્ય જ્ઞાતિ પણ અમારી સાથે છે અને આવનારા સમયની અંદર આ યુવરાજસિંહને આ કલમ નહીં હટે અને એને મુક્ત કરવામાં નહીં આવે બે દિવસની અંદર તો આથી વિશેષ પણ અમે આંદોલન કરશું અકસ્મિક આંદોલન કરશું કે અને સૌ જ્ઞાતિને સાથે રાખીને આંદોલન કરશું રસ્તા ઉપર નીકળી જશું અને આવનારા સમયની અંદર અમે શું કરશું એ છત્રીઓનું શું તાકાત છે એ તો પહેલાંથી ખબર જ છે છત્રીઓને ઉશ્કેરાવે છે એટલે જે જીતુ વાઘાણી જે છે એ પૂછ્યું કે યુવરાજી કોણ છે તો આવનારા સમયની અંદર નજીકની એમના વિધાનસભા આવે છે એની અંદર બતાવી દેશે આ સમાજને અન્ય સમાજના વિદ્યાર્થીઓ બધાએ બતાવી દેશે કે જીતુ વાઘાણી કોણ છે